હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી જેથી માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ દિવસે ને દિવસે વધી રહી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને આકાર આપી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે મૂર્તિ સુકાવ્યા બાદ તેના પર કલરકામ કરી શણગાર કરવામાં આવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને પાણીમાં વિસર્જિત કર્યા બાદ તે પાણીમાં ઓગળતી નથી જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે વળી મૂર્તિઓ પાણીમાં ઓગળતી ન હોવાથી તે પાણીમાં વિસર્જિત કર્યા બાદ દયનીય પરિસ્થિતિમાં તળાવ કે નદી કિનારે પડી રહેલી જોવા મળતી હોય છે મૂર્તિકાર સચિન પ્રજાપતિ અને અન્ય મૂર્તિકારો ભક્તો માટે 1 ફૂટથી લઈ 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ગણેશ ચતુર્થી નિમિત્તે હવે ભક્તો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું પસંદ કરે છે